चौक बाजार पुलिस ने 20 किलो प्रतिबंधित गांजा के साथ उड़ीसा निवासी एक व्यक्ति को गिरफ्तार किया है सूरत में पुलिस की ओर से से नो ड्रग्स इन सूरत सिटी अभियान चलाया जा रहा है जिसके तहत नशीला पदार्थ बेचने वालों के खिलाफ सख्त कार्यवाही की जाती है उस वक्त चौक बाजार पुलिस ने घर में से बीस पचानवे ग्राम गांजा जब्त किया है आरोपियों के साथ कुल दो पॉइंट छह लाख की नकदी भी बरामद की गई है पुलिस को सूचना मिली कि रेडरोड वीनाथ चौक से पास के तिरुपति सोसाइटी प्लॉट नंबर में पहली मंजिल के दूसरे कमरे में नशीला वनस्पति पदार्थ रखा हुआ इस तथ्य के आधार पर पुलिस ने एफ की मौजूदगी में जाँच की और गिरफ्तार आरोपी उड़ीसा का रहने वाला रोहित उत्तम प्रधान है आरोपी भारी मात्रा में गांजा उड़ीसा से लाए थे या किसी से मंगवाया था उस दिशा में जाँच कराई गई है સંવાદદાતા અજય શિંદાને બીએચપી ન્યૂઝ સુરત ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અમારા ચોક બજાર પોસ્ટેના હેડ કોન્સ્ટેબલ હિરેનભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ પર્વતભાઈ જયુભાઈ આ બંનેને માહિતી મળેલી હતી કે વાડીનાથ ચોક પાસે એક સોસાયટી આવેલી છે તેની અંદર એક ઈસમ આ ગેરકાયદેસર ગાંજાનો વ્યવહાર મતલબ એનો બિઝનેસ કરે છે આ બાતમીના આધારે ચોક બજારની ટીમે ત્યાં રેડ કરતા કુલ વીસ પોઈન્ટ ઝીરો પંચાણું કિલોગ્રામ ગાંજાનો જથ્થો જ પકડી પાડેલ છે જેની અને એની સાથે એક વજન કાંટો અને એનો એક મોબાઈલ એમ કરીને કુલ બે લાખ છ હજાર ચારસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે અને એના પ્રાથમિક પૂછપરછની અંદર એમ મુદ્દામાલ એ કોઈ ટિલ્લુ નામના ઈસમ પાસેથી લાવેલો છે તો ટિલ્લુ માટેની પોલીસ હવે પ્રયત્ન કરી રહી છે જે જે આરોપી છે એનું નામ છે રોહિત રોહિત ઉત્તમ પ્રધાન જે પાંત્રીસ વર્ષની ઉંમરનો છે અને એ વાડીનાથ ચોક પાસે આવેલી એક સોસાયટીમાં રહે છે અને મૂળ ગંજામ ઓરિસ્સાનો એ વતની છે અને એની એના જે ઇન્ટોગેશનમાં જે માલ ક્યાંથી લાવ્યો છે એમાં જે ટિલ્લુ નામનો માણસ છે એને શોધવાના પોલીસ પ્રયત્ન કરી રહી છે આની અત્યારે તો ગુનો દાખલ કરેલો છે એને હજી પોલીસ કસ્ટડીમાં રાખીને એનું સઘન ઇન્ટોગેશન કરવામાં આવશે ને એનો ગુનાહિત ઇતિહાસ ચેક કરવામાં આવશે થેન્ક યુ